કુમાર આર્ટ ફાઉન્ડેશન તથા શાહ દેસાઈ પરિવારના સંયુક્ત ઉપક્રમે કવિતા એકસો આઠ ગોસ્વામી ડોક્ટર વાઘેશ કુમાર મહોદયના હસ્તે પુસ્તકનું વિમોચન કરાયું હતું જેમાં જાણીતા સાહિત્યકાર અને નિવૃત્ત આઈએસ ઓફિસર ભાગ્યેશ પણ ખાસ હાજર રહ્યા હતા ખૂબ જ સુંદર કાવ્યની આજે થઈ છે વડોદરા એમ પણ સાહિત્યપ્રેમી જગતનું એક નામાંકિત શહેર છે સમગ્ર દેશ અને દુનિયામાં આ વાતની આજે મહેક છે કે વડોદરાની અંદર સાહિત્યકાર કવિ વિદ્વાન વક્તાઓ એની આજે શ્રેણીબદ્ધ આજે શ્રૃંખલા આજે પણ અહીં ઉપસ્થિત છે એવામાં આ પુસ્તકનું વિમોચન અને આ સુંદર કાર્ય આજે કરવા બદલ હું અસ્મિતાબેન શાહનો ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવા સુંદર સાહિત્યિક કાર્યો આ વડોદરા નગરીથી સમગ્ર દેશની અંદર થતા રહે એ જ પ્રભુના ચરણોમાં અભ્યર્થના કરું છું લાગણી તો આનંદની અનુભૂતિ છે જ મારો કાવ્ય છે અને આગળ બી કાવ્ય હું એવી મારી અદમ્ય ઈચ્છા છે પ્લસ સ્ટોરીઝ વાર્તા જે કંઈ બી બધું શકું જ છું એ બધું બી ધીમે ધીમે આપી સમાજને એવી મારી આશા ઈચ્છા છે અસ્મિતાબેન શાહ એમનું અસ્મિતાયન એવું કાવ્ય સંગ્રહનું વિમોચન થયું મારી સાથે પૂજ્ય વાગીશ બાવાશ્રી હતા રસીદ મીર અને વિશ્વજીત પારેખની હાજરીમાં આ કાવ્ય સંગ્રહનું વિમોચન થયું સરસ કાવ્ય સંગ્રહ છે અછાંદસ કવિતાઓ છે અને અસ્મિતાબેન નવા કલ્પનો સાથે વર્તમાન યુગની જે સમસ્યાઓ છે એને બહુ જ રસપ્રદ રીતે રજૂ કરે છે અને આ રીતે આ પહેલો ભાગ હમણાં ચાલી રહ્યો છે અને ત્યાર પછી કવિ સંમેલન થશે એટલે આજનો કાર્યક્રમ વડોદરાના સાહિત્ય જગત માટે ખૂબ જ આવકારદાયક પ્રસંગ છે સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો